ગુડ ઇવનિંગ સીએનબીસી બજારના દર્શક મિત્રોને, આપણે જોયું કે સવારે જે પોડકાસ્ટમાં વાત કરી હતી તેમ સાઇડવેઝ ભારતીય માર્કેટ્સ રહ્યા છે અને આ સાઇડવેઝ માર્કેટમાંથી બહાર આવવાની એક જે ઇફેક્ટ હોવી જોઈએ તે હજુ સુધી ભારતીય માર્કેટ્સને મળી નથી. પણ લાગી રહ્યું છે કદાચ આ એચડીએફસી બેંકના પરિણામો આવે આ તે પરિસ્થિતિઓને લઈને પછી કદાચ એક પુશ પુલ ઇફેક્ટના હેઠળ ભારતીય માર્કેટ્સ રેન્જમાંથી બહાર આવી જાય. ટેકનિકલી તમે જોવા જાઓ તો નિફ્ટીએ પોતાના 20 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને ક્રોસ કરી લીધું છે 2-3 દિવસથી, પણ તેને પાર જવામાં એક જે સ્ટીમ, જે ઇફેક્ટ અથવા તો જે કહો કે જુસ્સાની જરૂર હોવી જોઈએ તે નિફ્ટીમાં નથી અને એ સાઇડવેઝ છે. આવી જ રીતે તમે બેંક નિફ્ટી પર નજર કરો જે પોતાના 20 અને 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજનું કન્જંક્શન છે 44-600 આવી ગયા હવે તો ઘટતા. આવી સ્થિતિમાં 44-600ને પાર નીકળવામાં બહુ તકલીફ થઈ રહી છે બેંક નિફ્ટીને, એટલે એને પણ એક જુસ્સાની જરૂર છે, એક બહુ મોટી સ્ટીમની જરૂર છે, એનર્જીની જરૂર છે, જે હજુ સુધી બેંક નિફ્ટી પાસે પણ નથી અને નથી નિફ્ટી પાસે. આવી સ્થિતિમાં સાઇડવેઝ છે ટેકનિકલી જોવા જઈએ તો. ફંડામેન્ટલી તો આપણે જોઈ જ રહ્યા છીએ જે આંતરરાષ્ટ્રીય યુદ્ધ આ તે બધા સમાચારોને લઈને ઇફેક્ટ છે, આ બધાને જોતા થોડા નાની રેન્જમાં અથવા તો કહો કે થોડા કોશિયસ માર્કેટ્સ થઈ ગયા છે, એટલે આ પરિસ્થિતિ પણ છે કે જેને ખાસ સમજવાની રહે. તો ઓવરઓલ નેટ ભારતીય માર્કેટ્સ જે છે તે એકદમ સીમિત દાયરામાં છે, નંબર વન. અને બીજું આપણે એ પણ સમજવાનું રહે કે જે દિગ્ગજ પરિણામો એક પછી એક અનફોલ્ડ થશે તેમ પછી ભારતીય માર્કેટ્સ ફરી એકવાર આ સંશયમાંથી બહાર આવી અને ત્રીજી તરફ આગળ વધી શકે છે. અંડરટોન ડેફિનેટલી પોઝિટિવ છે, પણ હા, બસ આ એક રેન્જમાંથી બહાર આવવાની જરૂર છે. મિડકેપ અને સ્મોલ કેપમાં પણ તેજી યથાવત છે, તો આ પણ એક વાત બહુ મહત્વની રહેશે. આવી સ્થિતિમાં આજનું ભારતીય માર્કેટ જે છે તે એકદમ ફ્લેટ રહ્યું છે, બસ રેન્જ બાઉન્ડ કારોબાર તમને જોવા મળેલા છે.